વેલકમ ટુ વન એન ઓનલી હંડ્રેડ પર્સેન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ અમે યુટ્યુબની સાથે સાથે ટેલિગ્રામ ફેસબુક અને વોટ્સઅપ જેવી સોશિયલ મીડિયા ઉપર પણ વર્ક કરીએ છીએ તો આ બધા જની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો આજે આપણે જીએસઆરટીસીના જે પ્રશ્નોની સિરીઝ ચાલે છે એને આગળ લઈ જવી છે તો વિડીયોને સંપૂર્ણ જોવાનો પ્રયત્ન કરજો તો ચાલો શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયોની તો પ્રશ્નોની સિરીઝમાં આપણે આજે જોઈએ વધઈ ક્યાં આવેલું છે તો વધઈ એ મિત્રો ડાંગ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે વધઈ ડાંગ ખાતે આવેલું છે ત્યારબાદ આખ્યાન સંજ્ઞાનો સૌપ્રથમ કોણે ઉપયોગ કર્યો હતો તો મિત્રો ભાલણે આખ્યાન સંજ્ઞાનો સૌપ્રથમ વાર ઉપયોગ કર્યો હતો ત્યારબાદ કમ્પ્યુટરમાં વેબસાઇટ જોવા માટે ક્યા સોફ્ટવેરની જરૂર પડે છે તો મિત્રો કમ્પ્યુટરમાં વેબસાઇટને ઓપન કરવા માટે વેબ બ્રાઉઝર સોફ્ટવેરની જરૂર પડે છે તો વેબ બ્રાઉઝરના ઉદાહરણો કયા કયા કહી શકાય મિત્રો ગૂગલ ક્રોમ મોરજિલા ફાયરફોક્સ ઇન્ટરનેટ એક્સપ્લોરર આ બધા જ મિત્રો વેબ બ્રાઉઝરના ઉદાહરણો છે ત્યારબાદ શાંતિ વન કોની સમાધિ છે તો શાંતિવન એ જવાહરલાલ નહેરુની સમાધિ સ્થળ છે કોની શાંતિવન એ કોની સમાધિ સ્થળ છે તો જવાહરલાલ નહેરુનું સમાધિ સ્થળ છે શાંતિવન જે દિલ્હી ખાતે સ્થિત છે ત્યારબાદ જામનગરની સ્થાપના કોણે કરી હતી તો જામનગરની સ્થાપના જામ શ્રી રાવળે કરી હતી કોણે કરી હતી જામ શ્રી રાવળે મિત્રો તમે આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો ઉપર આઈ બટનમાં જોવા મળશે આગળ વધીએ તો દુલીપ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે તો દુલીપ ટ્રોફી એક ક્રિકેટની રમત સાથે સંકળાયેલી એક રમતની ટ્રોફી છે એક ચેમ્પિયનશિપ છે ફરીવાર દિલીપ ટ્રોફી કઈ રમત સાથે ક્રિકેટની રમત સાથે સંકળાયેલી છે ત્યારબાદ ગાંધીજી જ્યાં ચાલ્યા તે પથ બન્યા અને જ્યાં બેઠા ત્યાં મંદિર બન્યા

જી ઇ ફૂલ ફોર્મ શું છે તો ગુજરાત એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફરીવાર જી ઈ આર આઈ તો ગુજરાત એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ એનું ફૂલ ફોર્મ છે યાદ રાખજો કારણ કે પૂછાય છે ત્યારબાદ ત્રિભુવનદાસ લુહારનું જન્મસ્થળ કયું છે તો મિયા માતરગામ મિયા માતર ગામ એ ત્રિભુવનદાસ જન્મ જન્મસ્થળ છે યસ મિત્રો હવે તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે કે આ મિયા મતર જિલ્લામાં આવેલું છે એટલે કે બી આઈ ઓ એસ એટલે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ શું છે બી આઈ ઓ એસ બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ ત્યારબાદ ટ્રાયની સ્થાપના ક્યારે થઈ તો નાઇન્ટીન નાઇન્ટી ટુ ઓગણીસો ને ટ્રાયની સ્થાપના થઈ આ ટ્રાય શું છે મિત્રો એના વિશે હું એક સંપૂર્ણ વિડીયો બનાવીશ કારણ કે જાહેર વહીવટમાં આ તમારે આવશે એટલા માટે ત્યારબાદ આગળ વધીએ તો ભારતમાં શાના વહીવટનો સમાવેશ જાહેર થાય છે જો શું પૂછું મિત્રો તમને કે ભારતમાં શાના વહીવટનો સમાવેશ જાહેર વહીવટમાં થાય છે તો ગ્રામ પંચાયત કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મિત્રો આ ઓપ્શન આધારિત પ્રશ્ન હતો એટલા માટે અહીં ત્રણ ઓપ્શન સાચા છે તો ગ્રામ પંચાયત કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર આ બધા જનો સમાવેશ જાહેર વહીવટમાં થતો હોય છે ત્યારબાદ સેબીના સંચાલક બોર્ડમાં કેટલા સભ્યો હોય છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના સંચાલક બોર્ડમાં કેટલા સભ્યો હોય છે તો નવ સભ્યો હોય છે કેટલા સભ્યો હોય છે નવ સભ્યો હોય છે તો આ સેબી શું કામ કરે છે મિત્રો તો એ શેર બજાર એટલે કે શેર માર્કેટ ઉપર નિયંત્રણનું કામ કરે છે ત્યારબાદ સેબીના સંચાલક બોર્ડના સભ્યોની નિમણૂક કોણ કરે છે તો કેન્દ્ર સરકાર દ્વારા સેબીના સંચાલક બોર્ડના સભ્યોની નિમણૂક કરવામાં આવતી હોય છે તો આ પણ યાદ રાખજો ત્યારબાદ કંપનીઓના હસ્તાંતરણ અને સંપાદન ઉપર નિયમન કરવાનું કામ કોણ કરે છે સેબી મિત્રો મેં તમને કીધું એમ કંપનીઓના હસ્તાંતરણ અને સંચાલન ઉપર અને સંપાદન ઉપર નિયમન કરવાનું કામ કરે છે કોણ સેબી બી ફરીવાર મિત્રો કારણ કે પૂછાય છે હસ્તાંતરણનું અને સંપાદન કરવાનું કામ કરે છે તો કોણ સેબી અને એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આગળ વધીએ તો અઢાર ઓક્ટોબર ઓગણીસો ને વીસમાં ગુજરાત વિદ્યાપીઠ યાદ રાખજો મિત્રો અહીં ગુજરાત વિદ્યાપીઠ આપ્યું છે તો આ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી તો ડાહિયાભાઈ મહેતાના બંગલામાં શરૂ કરવામાં આવી હતી કોના બંગલામાં ડાહ્યાભાઈ મહેતામાં એના બંગલામાં શરૂ કરવામાં આવી હતી ફરી કારણ કે તારીખ પણ યાદ રાખજો અઢાર ઓક્ટોબર ઓગણીસો ને વીસ ગુજરાત વિદ્યાપીઠ સૌ પ્રથમ ક્યાં શરૂ કરવામાં આવી હતી તો ડાહિયાભાઈ મહેતાના બંગલામાં શરૂ કરવામાં આવી હતી તો આ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવે છે આ જ તારીખે તો આ પણ યાદ રાખજો ત્યારબાદ સંઘર્ષ કાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટના આધારે લખાયેલું છે તો સંઘર્ષ કાળમાં ગુજરાત આ મિત્રો કટોકટી કઈ પચીસ જૂન ઓગણીસો ને પંચોતેરના રોજ જે આંતરિક કટોકટી લાગી હતી એના ઘટનાના આધારે બનાવેલું આ એક પુસ્તક છે સંઘર્ષ કાળમાં ગુજરાત સંઘર્ષ કાળમાં ગુજરાતના લેખક કોણ છે આવું પણ પૂછાય તો એ પણ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ત્યારબાદ ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો કોણે નાખ્યો હતો તો ગુજરાતની પૂર્વ અને મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો વનરાજ ચાવડા દ્વારા નાખવામાં આવ્યો હતો કોની યાદમાં તો એમના મિત્ર હતા અણહિલ ભરવાડ અણહિલ ભરવાડ એમની યાદમાં એમણે અણહિલ પાટણ નામનું નગર વસાવ્યું હતું ત્યારબાદ જુનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધો હતો તો જેમ્સ ટોડ દ્વારા જેમ્સ ટોડો દ્વારા સૌપ્રથમ જુનાગઢનો જે અશોકનો શિલાલેખ છે એની શોધ કરવામાં આવી હતી તો એક ઇતિહાસનો ક્વેશ્ચન કહી શકાય ત્યારબાદ જુનાગઢનું સુદર્શન તળાવ કયા કાળ દરમિયાન બંધાયું હતું તો સુદર્શન તળાવ મિત્રો મૌર્ય કાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું ત્યારબાદ ધોળાવીરાના ઉત્ખનન કરતા કોણ હતા તો ધોળાવીરા શહેરના ઉત્ખનન કરતા હતા આર એસ બિસ્ટ રવિન્દ્ર એસ બિસ્ટ તો આ હતા ધોળાવીરા નગરના ઉત્ખનન કરતા ત્યારબાદ ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા તો બળવંતરાય મહેતા કોણ હતા બળવંતરાય મહેતા એ ગુજરાતના બીજા મુખ્યમંત્રી હતા પહેલા કોણ હતા જીવરાજભાઈ મહેતા ત્યારબાદ આગળ વધીએ તો હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું છે તો લોથલ આના વિશે મેં તમને બહુ વાત કરી હતી મિત્રો તો હડપિયન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું છે લોથલ છે ત્યારબાદ પાટણની રાણકી વાવ કોને બંધાવી હતી તો રાણી ઉદયમતીએ કોણે બંધાવી હતી રાણી ઉદયમતીએ પાટણની રાણકી વાવ બંધાવી હતી ત્યારબાદ ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા તો સયાજી રાવ ગાયકવાડ કોણ હતા સયાજી રાવ ગાયકવાડ સૌપ્રથમ મફત ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા તો સયાજીરાવ ગાયકવાડ કોણ હતા સયાજીરાવ ગાયકવાડ ત્યારબાદ બાદ દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે તો રાજસ્થાનમાં આવેલા છે ક્યાં આવેલા છે રાજસ્થાનમાં આવેલા છે દેલવાડાના જૈન મંદિરો ત્યારબાદ શ્રી કૃષ્ણના બાળમિત્ર એવા સુદામા ક્યાંના વતની હતા તો મિત્રો પોરબંદરના વતની હતા એટલા માટે જ પોરબંદરને સુદામા પુરી પણ કહેવામાં આવે છે ત્યારબાદ ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન તો આનો યશ કોના ફાળે જાય છે તો મોરારજીભાઈ દેસાઈના ફાળે ફરી ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનવાનો યશ કોના ફાળે જાય મોરારજીભાઈ દેસાઈના ફાળે જાય છે ત્યારબાદ ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા હતા તો સંજાણ બંદર ઉપર કયા બંદર ઉપર સંજાણ બંદર ઉપર તો આ પણ યાદ રાખજો કારણ કે ઇતિહાસનો આ ક્વેશ્ચન છે પૂછાય છે એટલા માટે ત્યારબાદ ભૂચર મોરીની લડાઈ કયા ગામ પાસે થઈ હતી તો ધ્રોળ અને આ ધ્રોળ ક્યાં આવેલું છે તો એ જામનગરમાં આવેલું છે ફરીવાર ભૂચર મોરીની લડાઈ કયા ગામે થઈ હતી તો ધ્રોળ ખાતે અને ધ્રોળ ક્યાં આવેલું છે જામનગર ખાતે અને એની યાદમાં જ ત્યાં એક વન એટલે કે સાંસ્કૃતિક વનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે એ કયું વન તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે ત્યારબાદ આણંદ ખાતેની અમૂલ ડેરીના સ્થાપક કોણ છે તો ત્રિભુવનદાસ પટેલ આણંદ ખાતે આવેલી અમૂલ ડેરીના સ્થાપક કોણ છે ત્રિભુવનદાસ પટેલ ત્યારબાદ મધ્યાહન ભોજન યોજના શરૂ કરનાર મુખ્યમંત્રી તો મધ્યાહન ભોજન માધવસિંહ સોલંકી એમ યાદ રાખવાનું મ મધ્યાહન ભોજન માધવસિંહ સોલંકી ત્યારબાદ ગુજરાતમાં સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા તો ઇન્દુમતી બેન શેઠ સૌ પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા ફરીવાર ગુજરાતમાં સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા તો ઇન્દુમતીબેન શેઠ ત્યારબાદ સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે તો સરદાર સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે આવેલો છે ક્યાં આવેલો છે બારડોલી ખાતે આવેલો છે ત્યારબાદ ગુજરાત રાજ્યના ક્યાં સીએમનું પાકિસ્તાન સરહદ નજીક વિમાનની દુર્ઘટનામાં અથવા તો હુમલામાં અવસાન થયું હતું તો ગુજરાતના એવા મુખ્યમંત્રી કે જેમનું પાકિસ્તાન સરહદ નજીક વિમાનની હુમલામાં વિમાનની હુમલામાં અવસાન થયું હતું તો એવા હતા બળવંતરાય મહેતા કોણ બળવંતરાય મહેતા એમની યાદમાં ત્યાં બળવંત સાગર બંધ પણ બાંધવામાં આવ્યો હતો તો આ બંને બાબતો યાદ રાખજો આગળ વધીએ સીબીઆઈનું ફૂલ ફોર્મ તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ત્યારબાદ પીવી સિંધુ કઈ રમત સાથે સંકળાયેલા છે તો પીવી સિંધુ એ બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલા ખેલાડી છે ત્યારબાદ સાય પ્રણિત કઈ રમત સાથે સંકળાયેલા છે તો સાય પ્રણિત પણ બેડમિન્ટનની જ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે વ્યક્તિ છે તાજેતરમાં મિત્રો આ થોડોક જૂનો છે ક્વેશ્ચન છે તાજેતરમાં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર કોને મળ્યો હતો તો બજરંગ પુનિયા કુસ્તી દીપા મલિક પેરા એથ્લેટિક તો આ મિત્રો થોડાક જૂના પ્રશ્નો છે તાજેતરમાં નવા તમે જાણી લેજો ત્યારબાદ તાજેતરમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે કોની પસંદગી થઈ તો રેવાની થઈ હતી કોની થઈ હતી રેવાની ત્યારબાદ એન એ એ એટલે કે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એન એ એ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી ત્યારબાદ રાજસ્થાનનું પ્રચલિત નૃત્ય તો ઘુમર આની વાત પણ મેં તમને બહુ કરી છે સિક્કિમની રાજધાની ગંગટોક કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રોગ્રામને મિનિમાઇઝ કરતાં તે ક્યાં જોવા મળે છે તો ટાસ્ક બારમાં જોવા મળે ક્યાં જોવા મળે ટાસ્ક બારમાં જોવા મળે છે ત્યારબાદ ડાંગનું મુખ્ય મથક તો આહવા ત્યારબાદ વીવી પીએ ટી વોટર વેરિફે વેરીફેબલ પેપર ઓડિટ ટ્રાયલ ફરી વી વી પીએટી વીવીપેટ વોટ વોટર વેરિફેબલ પેપર આડિટ ટ્રાયલ તો આપણે યાદ રાખજો ત્યારબાદ રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે તો વિધાનસભાના અધ્યક્ષ ત્યારબાદ ની સ્થાપના તો નાઇન્ટીન એટી એટ બાર એપ્રિલ ઓગણીસોને બાણુંના રોજ અમને કાયદાકીય દરજ્જો મળ્યો હતો એટલા માટે આપણે બાર એપ્રિલ ઓગણીસોને બાણું યાદ રાખવાનું પરંતુ તમને ઓપ્શનમાં જે આપ્યું હોય એ મુજબ તમારે કામ કરવાનું રહે છે ત્યારબાદ ચાણક્ય રાજ્યના કેટલા અંગો ગણાવ્યા છે તો સાત અંગો ગણાવ્યા છે કેટલા સાત અંગો ત્યારબાદ જાહેર વહીવટના પિતા તો વુડ્રો વિલ્સન કોણ છે વુડ્રો વિલ્સન તો મિત્રો આ હતો એક નાનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો અને બને તો સબસ્ક્રાઈબ કરજો બાકી ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લો